नमो नुवै सौवर्यन्तानम् नमो नुवै सौसुदानम् नमो नुवै सौवायिर्यानम् नमो नुवै सौजायनम् नमो नुवै सौत्रिकालवति श्रावणम् ओमकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिन कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गोकुमोमि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समर्पणाय શ્રીષ્ણ પ્રશ્ન હતો કે આ શરીરનો ઉપકાર શરીરનો લક્ષ્મીથી તો ઉપકાર ન થાય ધનાદિ શ્રીકુટુંબાદિથી આ શરીરનો તો ન થાય પણ આત્માનો તો ઉપકાર થાય ને લક્ષ્મી આદિ એ બધું અનુકૂળ હોય તો આત્માને ધર્મ ધ્યાનમાં સહેલું પડે તો આત્માને લક્ષ્મી આદિ બધા ઉપકાર છે કે નહીં એ તો ઉપકાર છો ને અનુકૂળ એટલું તો કહો સમજાણું કાંઈ શરીરને ભલે ન હોય ઉપકાર લક્ષ્મી આદિ પણ આત્માને તો ઉપકાર લક્ષ્મી આદિ એક તો ઉપવાસ આદિ કરે એનાથી ને વળી લક્ષ્મી આદિ વેય થી ઉપકાર થાય ને આત્માનું ધ્યાન કરે જ્ઞાન કરે વળી શરીરના સાધનમાં લક્ષ્મી આદિ હોય તો એ સાધન થી ઉપકાર ઉપકાર થાય કે નહીં મનભાઈ ત્યાં લક્ષ્મી હોય તો નિવૃત્ત લઈને બેઠા હતો ને જો નહી તો શું છે મહાપુરભાઈ ન પૂછાય એ તો શરીર દુઃખી થયા એને શરીર ની વચન પૂછાય શિષ્ય નો પ્રશ્ન છે કે આ આત્માનો ઉપકાર શરીર ને ઉપકાર ન થાય લક્ષ્મી થી બહારના સાધન થી શરીર નો ભલે ઉપકાર ન થાય પણ આત્માનો તો ઉપકાર થાય ને બહાર સાધન થી આત્માનું જ્ઞાન ધ્યાન થાય અને વળી શરીરના બહારના સાધન લક્ષ્મી આદિ હોય તો આત્માને લાભ થાય દાન દેવાય ભક્તિ થાય પૂજા થાય પ્રભાવના કરાય એવું બે ઉપકાર થાય આત્માને કે ના ના ભાઈ એમ નથી તું કેમ નથી દેખો વિશ્વદર્શ છે ને વિશ્વદર્શ ઓગણીમી ગાથાનો જો અનશનાદિ તપકા અનુષ્ઠાન કરના એટલે આત્માનું જ્ઞાન ધ્યાન કરવું ઓગણી ગાથાનો વિશ્વદર્શ આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે શુદ્ધ પવિત્ર છે એનું અંતરમાં એકાગ્ર થઈને ધ્યાન કરવું એને અહીંયા તપ કહે છે બાય તપ થી વ્યાખ્યા કરી છે સમજાણું અણસંવાદી ઉણુદ્રી આદિ તપ હોય ત્યારે અંતરમાં સ્વભાવ સન્મુખ ની એકાગ્રતા હોય એથી એને અણસંગ થી નિમિત્ત જ્ઞાન કરાયું છે અંતરમાં નિવૃત્તિ હોય તો આત્માનું ધ્યાન થાય હારની ઈચ્છા છૂટી જાય એવા ધ્યાનથી આત્માને લાભ થાય એથી જીવને પુરાને નવીન પાપો કા નાશ કરને વાળા હોને કે કારણ આત્મા પવિત્ર ભગવાન એનું અંતરમાં એકાગ્ર થવાથી આત્માને પુરાણા કર્મનો નાશ થાય જાણો નવીન પાપોનો નાશ કરને વાળાઓને કારણે જેમ કે પુરાને નવીન પાપો કા નાશ એ પુરાણોનો નાશ થાય નવા બંધાય નહીં એટલે નવાનો નાશ થાય એમ એનો અર્થ જીવલી ઉપકાર છે ઉસકી ભલાઈ કરને વાળા હૈ આત્માને વહી આચરણ અનુષ્ઠાન શરીર મેં જ્ઞાની શીતલાદી ભાવ કા કર દેતા હૈ જયારે આત્માનું ધ્યાન જ્ઞાન આદિ કરે શરીરમાં જ્ઞાની થાય શરીરમાં હાર આદિ હોય નહીં શરીરમાં આવું પડી જાય કર્માના ઉપકારને માટી અંદરની શ્રદ્ધા જ્ઞાન આદિ ધ્યાન છે એ શરીરને નુકસાનનું કારણ છે નિમિત્તની વાત છો અહીંયા સમજાણું કાંઈ પોતાના ધ્યાન જ્ઞાન સ્વરૂપનું ધન ધ્યાન કરે
शरीर ने दरकार न रहे, शरीर में शीतलता था, ग्लानी था, आर नौ बैठक में दुख था, अंदराम था, समझाणो तो शरीर में ग्लानी आदि शिथिल आदि निमित भावों था है। उसके लिए अपकारक है शरीर ने मैं कह आत्मा नो धर्म ये अपकार नुकसान नो निमित है, समझाणो क्या है। उसे कष्ट व हानि पहुंचाने वाला है। देखो आत्मा पोता नु ज्ञान ध्यान करे, श्रद्धा ज्ञान करे, चारित्र स्वरूप में रमे, ये आत्मा ने लाभ थाय, पण ई अनुष्ठान शरीर ने कष्ट करे छे, शरीर ने जीर्ण पाड़े, मऊ पाड़ी दी, हानि पहुंचाने, शरीर ने आके पहुंचाड़ी दी, आत्मा ने लाभ करे, शरीर ने नुकसान करे, एम कहे छे। ई निमित्त नी बात छे अत्यारे करवानी वात क्या है। तो आत्मा पोताना स्वरूप नी श्रद्धा ज्ञान में रोकाय एटले शरीर नी दरकार रहे नहीं, शरीर में ग्लानी हानि रोग वगैरह थाय आवे तो आत्मा नु अनुष्ठान पोताना आत्मा ने लाभदायक, पण शरीर ने नुकसान नु निमित्त एम के थाय ते नु पर्याय तो एने एने कारणे थाय छे, समझाणु काय। बीजी ढबसी बात है, कीधी हो कीधी क्या थी, जुदा जुदा द्रव्य जुदी जुदी पर्याय, आत्मा पोता शुद्ध आनंद स्वरूप है एने अंतर में साधे तरह पोता ने लाभ थाय, उपकार थाय आत्मा ने, पर शरीर ने नुकसान थाय, शरीर नु ध्यान ये वक्त रहे नहीं એટલે એ નુકસાન થાય, એટલે તે વખતે પર્યાય થવાની, પણ એનો આ ભાવમાં નિમિત્ત ગણીને નુકસાન થાય એમ કહેવામાં આવ્યું છે। ક્યાં અહીં તો ગુજરાતી ભાષા હે, તમ ક્યાં સમજતે નહીં, હિન્દી અમે હિન્દી સમજતે, મરાઠી નહીં, અહીંયા મરાઠી ભાષા હે નહીં, અહીં તો કોઈને આવડતી નથી, मराठी भैया कोई को आती नहीं है, समझ में आया। आत्मा पोता नु शुद्ध आनंद स्वरूप एनु ज्यां ध्यान करे ते शरीर नी दरकार है नहीं, धर्मी जीव ने, धर्मी ने पोताना आत्मा नो लाभ थाय, पोताना अनुष्ठान ज्ञान दर्शन चारित्र थी एवा अनुष्ठान थी शरीर ने नुकसान थाय, શરીર જ્ઞાની થાય, જીર્ણ થાય, હાનિ પહોંચે, શરીરમાં કે દરકાર રહે નહીં, બરાબર છે। શરીરને કષ્ટ હાનિ પહોંચાડને વાળા હું, પણ શરીરને નબળાઈ થાય, ગ્લાની થાય, અપવા એમ નહીં, અપવા પપ્પાની અપવા એટલે આત્મા ઉપવાસ, એમ અપવાસ, आत्मा ज्ञान शुद्ध स्वरूप एनु अंतर आचरण अनुष्ठान एटले आचरण, आत्मा अखंड आनंद प्रभु शुद्ध आनंद कंद एनु अनुष्ठान अंतर में एकाग्रता नु आचरण ये आत्मा ने धर्म धर्मरूप मुक्ति नु कारण, आत्मा ने उपकार ये अनुष्ठान शरीर नी दरकार विना नु होय छे, एटले शरीर नी क्रिया में आ नुकसानकारक निमित्त रूपे ग्लानी थाय, शरीर दरकार न हो, धर्मी ने आर पानी के मंगवा एनी साथे कई लक्षण न हो, शरीर नुकसान थाय। आई तो आ आत्मा ने हितकारक आने नुकसानकारक, आने नुकसानकारक ई आत्मा ने हितकारक सिद्ध करवो, अने जो धनादिक है ये भोजनादिक उपयोग द्वारा क्षुधादि पीड़ाओं का दूर करने का होता है, लक्ष्मी जी छे ये भोजन आदि उपयोग द्वारा क्षुधादि टाळो अनुरूप है, ये शरीर के उपहार करे, लक्ष्मी आदि शरीर नु पोषण थाय, आ दूर दुश्मन नु आत्मा आनंद स्वरूप एनाथी शरीर दुश्मन विरोध छे, लक्ष्मी बाईड़ी छोकरा कुटुंब सारा सेवा करना आव तो शरीर ने लाभ थाय, ये निमित्त की बात है, शरीकों का किंतु धन अर्जन आदि पाप रूप होता है, पर लक्ष्मी रड़वी तो एटलू पाप, पाप ने पाप है, रड़वू पाप, उपराजू पाप, आ एने खर्चवा भाव पर
भाव बंधन कारण कौन हो तो दूर ठीक है जी तेने रड़वू तो जो ये तो कहते मारे पैसा मरी गया एम कह तू ये तो रड़वू एने रड़वू कह ऊंडे ऊंडे तो लक्ष्मी बहु हरी लगे गुड़ में लक्ष्मी हारो नहीं ज्या तो अं कह जे लक्ष्मी शरीर आदि ने उपकार रूपे देखा है भोजन पानी आहार पानी हुआ गादला पानी मकान मकान मे ये आत्मा ने नुकसानकारक है कारण के एनी चिंता पैसा रोवानी अने वर्तमान पैसा थे अने पाछा वापरवानो भाव ये पण बंधनो ज कारण छे एम के छे समझाणु काय खाई छे पण खाई छे कोण अरे भाई ये तो पैसा आदि हो तो शरीर ने मळे पण शरीर तो दुश्मन छे एने लाभ थाय आन में नुकसान थाय आत्मा ने तो नुकसान थाय छे दुश्मन छे जड़ ने चैतन्य बे विरोधी छे तो तू एम ई केवुं छे ना तो हैरान कई करतु नहीं माने मकतड़ो मारो समझाणु क्या छोकरा क्या रड़े थे छोकरा खाई थे कि नहीं बे वरा छोकरा बे वरी छोड़ियो क्या रड़वा जाए मवे थे कि नहीं ने तो पण एना पुण्य लईने मवे थे ने बाप रड़े थे आना पुण्य लईने मवे थे बाप तो पाप करे थे रड़नार तो एकलो पाप करे थे पाप थी उपराजन लक्ष्मी करे पाप बांधी ने ए लक्ष्मी शरीर ने लाभ करे तो आत्मा ने नुकसान करे थे एम के से अरे लक्ष्मी तरफ लख जई ने दया दान में खर्चू कराए थे शुभ भाव बंद नु कारण से ये आत्मा ने नुकसान नु कारण से एम के से पर ऊपर लग जाए थे ने नो दुनिया करता वितराग मार्ग जुदो छे समझाणु काय भाई आत्मा ज्ञानानंद स्वरूप आ शरीर माटी धूल नो पिंडलो हवे एने कई भोजन आदि थी कई लाभ थियो पण आत्मा ने तो एना तरफ नो लक्ष ने ममता थी नुकसान थियो समझाणु काय शरीर ने उपकार किंतु उसी धन का अर्जन आदि एटले उपजावू आ राखू आ खर्चवू संभाळवू व्याज उपजावू बीजा ने देवू ए बनु पाप पूर्वक होता है एनो स्वामी थाय लक्ष्मी जो ने बीजा ने आपे क्या मैं आती लक्ष्मी मारी हती ए मिथ्या नु पाप बंधाय छे समझाणु काय लक्ष्मी तो फल छे जड़ छे अजीव तत्व छे एने ओले माणस मैं आपी मैं आ कर्युं काम जो आटला धर्मादाना मैं खर्च्या ए अजीव नो स्वामी थाय छे पोतानु मां ए मिथ्यात नु पाप लागे छे ने महान पाप आ पाटी कोने कीधु पाप ए मारो छे माने छे के मैं छू आ एम माने छे मिथ्यात नु पाप छे एम कहू तू को समझाणु आमा जड़ नो एक रजकण पण एना थी देवो लेवाय नहीं दीदो देवाय नहीं लीधो लेवाय नहीं छता ज्ञानी माने के जोवा 5-5 लाख मिल्या 12 महीने 50,000 तो मारे जाय थी घर माथी कायम एनो पोरो एने समझाय छे मूंड 50,000 तारा क्या ये तो जड़ ना था अजीव ना थे तो माटी ना थे करे बात कौन करे थी यहाँ बात नहीं क्या काम करे समझाणु काय ए लक्ष्मी थी शरीर ने लाभ देखाय आर पानी मळे उना फड़फड़ता फूलिया शू कहे फूलका मळे आम नौकर हारा होय हरखाई ना अहीं बधुं वामण उना मळे शेरा उना मळे पैसा होय तो बधुं पण ई तो धूळ ने आने एना विष्टा आ वेरी ने लाभ छे तने तो नुकसान तारू स्वरूप नु लक्ष्य चूकी अने जितना पर ऊपर लग जाए बधुं तने नुकसान कारक एम कहे छे केम छे
नहीं समझते हमको, यहाँ नहीं आई कुछ नहीं, आई तो धर्म की बात चलती है, कहीं पूछिए आई तो आत्मा का धर्म की बात चलती है, तुम्हें समझाई से गाय पाप अर्जुन आदि शब्द छे ने, पैसा भेगा करवा, बैल छोकरा ने राखवा, एने परणाववा, एने उपजाववा, ए बधुं एकलुं पाप, पाप ने पाप छे, दुकान ने भेग बेहारवा, एने संभाळ करजो, ध्यान राखजो, तमे हवे निराती, ए बधो पाप, पाप पाप ने पाप छे। કેમ છે નટભાઈ? પછી વકીલદાર ને પૂછી ભાઈ પછી તને, એ પાપ પૂર્વક હોને છે દુર્ગતિ કે દુઃખો કો પ્રાપ્તિ કે લીધે કારણીભૂત હૈ, એ લક્ષ્મી કુટુંબ વૈરા જેને શરીર નું લાભદાયક માને કે ભાઈ આ બધું હોય તો સેવા કરે, માવજત કરે તો શરીર ને ઠીક હોય તો આત્માને લાવી આગળ પાછો કે છે પ્રશ્ન કરશું ભાઈ, ધર્મ થી તો શરીર થી તો ઉપકાર થાય કેટલા, તમે આ શું કહો છો બધું, કાટનું કાઢી ના કરો, એમાં તો કાટનું બધું શરીર આ જેમ કરું ધર્મ સાધનમ, સાંભળ ઈ પછી કે છે સમજાણું કાય ભાઈ, તારી ચીજ તો પ્રભુ અખંડ આનંદ શુદ્ધ કંદ આત્મા છે, સચિદાનંદ સ્વરૂપ છે, એનું અંતર સાધન પોતાના અંતર થી એકાગ્રતા થી થાય છે, એકાગ્રતા થી થાય એમાં શરીર બરીર કઈ લાભ કરશું, લક્ષ્મી શરીર બધા કુટુંબ સગવડતા બધી હોય, માણસ એમ કે ભાઈ સગવડતા બધી હોય નથી, દૂર માં નથી આંદર ને, બહાર ની સગવડતા શરીર ને નિમિત્ત છે, તને તો નુકસાન કારક છે, તો મન નહી પૂર નહી, છ છ છોકરા હોય આટલી પૈસા હોય, જાઓ બાપુજી જાઓ બાપુ જાઓ રેવાય, મકાન 25,000 કરીને રહ્યા, નિરાંત લ્યો પૈસા, ધૂળે નથી કે છે, તો બહારના નિમિત્ત શરીર ને માટેના નિમિત્ત થી આવી, આત્મા ને શું થયું, આત્મા એ તો જેટલો આત્મદ્રવ્ય ને છોડી ભદ્રવ્ય ઉપર લક્ષ નો આશ્રય જેટલો કર્યો છે, બધો આત્મા ને નુકસાન ને બંધન નું કારણ સમજાણું કાંઈ, પાપ દુર્ગતિ દુઃખો કા પ્રાપ્તિ, દુર્ગતિ દુર્ગતિ એટલે આત્માની ગતિ સિવાય દુર્ગતિ છે, પછી સ્વર્ગમાં જાય તો દુર્ગતિ છે, મનુષ્ય જાય તો દુર્ગતિ, બધી દુર્ગતિ આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એમાં ગતિ શ્રદ્ધા જ્ઞાન ને રમવું એ જ એકલા આત્માને લાભદાયક, બાકી કોઈ લાભદાયક છે નહીં, તો સમજાણું, યહ જીવ કા હિત ના બુરે કરને વાલા હૈ, એ લક્ષ્મી આદિ પૈસા કુટુંબ બાયડી છોકરા હારા મકાન હામ દામ ને ઠામ એવા જે સાધન, એ તો જીવ ને અહિત ને ભૂંડું કરનારા છે, કરે પાપ બાંધે છે ને કે નુકસાન કરે છે, ભાઈ આ તો દુનિયા થી ઊંધી વાત છે, સમજાણું કાંઈ, જો એ જીવ કા હિત, એ છોકરા ને દીકરીઓ ને આબરુ ને કીર્તિ ને મકાન ને પૈસા ને બધું આત્મા ને દુઃખદાયક ને અહિત ના કરનારા નિમિત્ત છે, સમજાણું કાંઈ, બુરા કરને વાળા હૈ, ઈસની અસમજ રખો કે ધનાદિ કે દ્વારા જીવ કા લેશ માત્ર ઉપકાર નહીં હો સકતા, નક્કી કરો કે એનાથી ઉપકાર નથી તો આત્મા ઉપર લક્ષ એનું જશે, નહીં તો એનાથી ઉપકાર, એના ઉપકાર રખો ભેગા કરો તો થશે, એટલે લક્ષ આત્મા ઉપર વિઘન કરશે, વેરી આત્માનો થઈ, છોકરા બોકરા હારા થાય નિવૃત્તિ મળે નહીં, એ ના પાડે છે કે છે, એ શરીર ને છે માં શું કે બાપા ન્યારો, બાપુજી ન્યારો, બાપુજી ન્યારો શું છે, અમે મોકલશું આજે તો સાધન જાઓ, ત્રણ જણા મરશો કરો ઉપાડ વાગશો, હે અત્યારે તમ તાર રખડો એકલા, એના તમને પરણાયા, બાયડી છોકરી કર્યા, બધું કર્યું, તમે ત્યાં રોટલા ખાવ નહીં રહ્યા છે, અમે એકલા કહીએ
બોલી ડોસી રાંધે ના ખાવું એને જો સમજાણું કઈ એની કાકી માં છે ને દોષી છે નઈ તો કાકી માં ઓલા બધા એ જુવાન ભાઈ બસ લેર કરતો ઓલો ન્યા કરે ઓલે ન્યા કરે હેરાન થવા ગયા છે એ એમને ભાઈ સુમનભાઈ હેરાન થવા ગયા છે એમાં 2000 નો પગાર મળે મહિને સુમનભાઈ નામ 10,000 બીજા એમ થઈ જાય રામજીભાઈ ને દીકરો સુમનભાઈ ઓહો 2000 નો માસિક પગાર એ ઉડમાં નથી કહેતી લક્ષ્મી આત્માને નુકસાન કરનાર છે એના ઉપર લગ જાય નુકસાન કરનાર છે પાપ છે એટલું લાખ પેદા કરતો 5 લાખ પેદા કરતો મહિને એનું લક્ષ્મી છે એટલું પાપ બાંધે છે કોઈ પેદા કરતું નથી પાપ પેદા કરે છે એને પેદા ગીર ગયું અંદર થી એક વાર કે મરી ગઈ લક્ષ્મી એમ કેતા એ અંદર ઘૂસી ગઈ લક્ષ્મી અંદર એ મુંડાઈ આ તો તમારું બધું પોગવ ખુલે છે હે ઈષ્ટોપદેશ ને કે ભગવાન હું તો આનંદ કંદ છો ને પ્રભુ તારામાં અતિન્દ્રિય આનંદ નો સાગર ભર્યો છે સુખ નો સાગર છે સુખ નો સાગર નું સાધન તો તારામાં તારાથી છે કઈ બહારથી સાધન છે શરીર ભરી હારા હોય શરીરને સાધન હારા હોય તને ઉપકાર થાય બિલકુલ નહીં નુકસાન કરનારા બધા છે નિમિત્ત ની વાત છે અત્યારે નિમિત્ત ની વાત છે ને એથી લક્ષ છોડાવવું છે ને એને લક્ષ છોડાવવું છે શરીરના જેટલા સાધનો લક્ષ્મી આવી એનાથી લક્ષ છોડાવી ચૈતન ઉપર લક્ષ કરાવવું એ મૂક ને આટલા લપ હવે આ બધા તને લાભદાયક જોડી નથી જ્યાં જ્યાં લક્ષ કરી છોકરા ઉપર બાયડી ઉપર દીકરી ઉપર ભીકરા ઉપર ને આ બધું ભાઈ બધા હારા છોકરા હારે ઠેકાને નાખી ભરાયો હોય ને તો આપણને ઠીક રહે નહીતર તો આપણને ખેદ રહે મૂંઢ જો મારા કે છે એ મુંડાઈ આ બધી વાતો કરે મારા નવરા થઈને ભગવાનભાઈ દુર્ગતિ નું કારણ છે અહિત ને બુરા કરવા વાળા છે ભગવાન આત્માનું લક્ષ છોડી અને જેટલા લક્ષના પરદ્રવ્ય ના તારા આશ્રય ને લક્ષ જાય છે બધું તને અહિત કરનારું છે સમજાનું કઈ ભણે લક્ષ્મી આપીના દાનમાં જાય પણ એનું લક્ષ ન્યા છે તો પુણ્ય બંધન નું બંધન આત્માને બંધન કરનાર નુકસાન કરનાર છીએ એમ કે કઈ તો સમજાણું કઈ દાન પૈસા થયા ને એના પર લક્ષ્યું કાને ખર્ચું એ પણ શુભ રાગ છે એ બંધન નું કારણ છે આત્માને નુકસાન નું કારણ છે જરીએ લાભ નથી ભાઈ પૈસા આવીએ તો મંદિર કરશું ફલાણું કરશું ધૂળ કરશું હવે કરશું આ કરીને હવે એ તો તમું ઈચ્છતા છે એ તો કે વાત બધી વ્યવહારી વાતો એવી છે બધી બહારની બીજું નંદરમાં ચાવવાના બીજા દેખાડવાના બીજા હાથીના દાંત બહારના બીજા હોય ચાવવાના બીજા હોય સવાય નહીં કામ ન કામ આવે બીજાને વાતો કરે બાપા આ કરજો છોકરાને કરી અને રાજ્ય દેરાર કરજે હારામ હારું અમદાવાદમાં બીજા કરતા 5 લાખ નું દેરાર કરવું દિલ ના કરે મને મોઢા નો ફળ કરે અમારી એમ પેલે ડિમાન્ડ 50,000 મારે રામ છે ને ઢીકણું છે પીકડું એમ નહીં હાલે છે પૈસા ની હું વાત નહીં સાંભળે એમ રાંધી હોય કે ખબર છે ઓછા પૈસા ની વાત સાંભળાવી નહીં પૈસા નથી એમ વાત નહીં સાંભળવાય તમારે મલુકનભાઈ કરીને એમ કે ભાઈ પૈસા ઓછા છે એમ રમચંદભાઈ ન કહેવાય એમ કે છે રાણીભાઈ કે છે પણ છતાં જેટલો આત્માના ચૈતન્યના લક્ષનો આશ્રય છોડી જેટલો પરના પદાર્થ ઉપર લગ જાય છે તે બધું બંધનનું જ કારણ એ મંદિર ને દેવગુરુ ને શાસ્ત્ર તરફ જેટલું લગ જાય
लक्ष्मी ये पण बंधन नो ज नुकसान नो ज आत्मा ने काम था आती बात कोई अजपनी बात है ने सत्य बात है अंदर भगवान आत्मा अबंध स्वरूपी सचिदानंद नाथ अनंत गुण नो सागर प्रभु आत्मा से एना अंतर लक्षण आश्रय करीने हित करव जो ये हित करव ये आत्मा शरीर ने नुकसान करना एना लाभ ना कारण तने नुकसान नु कारण थे आ तो दुनिया ने होश उड़ावी दे परद्रव्य नियम थे कहे छे भाई તારા આત્મા સિવાય પર અનંત રૂપી ગમે તે હો લાખ સગવડતા ને મકાન ને પૈસા ઢગલા પૈસા એક એક દી ની લાખ લાખ બે બે લાખ ની પેદાશ નથી કઈ મહેનત વિના તે જે હજાવે બાપા તારા લક્ષ ન્યા જાય છે એ જ બંધન છે શું છે તને સમજાણું કઈ ભગવાન આત્મા ચૈતન્ય લક્ષ્મી શુદ્ધ પડી છે એમાં પ્રભુ તારો લક્ષ તો ત્યાં અંદર જોઈએ એના લક્ષ છોડીને આ બધા પરલક્ષમાં જાય છે ભાઈ તને નુકસાનકારક શરીરને લાભદાયક તું માન પણ તને તો નુકસાનકારક છે વિતરાગી સંતોની વાત આ છે ભાઈ સમજાય છે ઈશ્વરીય સમજ રખો गना के द्वारा जीव का लेश मात्र उपकार नहीं हो सकता 50 लाख करोड़ 5 करोड़ भेगा क्या मंदिर बनावशु जरिए लाभ आत्मा ने नहीं था एना एम बनावे से कौन तीर बनावशे नहीं बे धारी तरवार गए बे धारी बनावे से कौन રજકણોની પર્યાય પૂતગલની તીક્ષણે થવાની હોય તેને તે થાય છે શું ત્યાં મૂલચંદભાઈ નો ભાવ ત્યાં કામ કરે છે ત્યાં હે જગતના તત્વો અજીવ પરમાણુના ખંડ છે એ પલટતા પ્રવાહે આવતા જ્યાં ખડકાવાના તે ખડકાવાના કાળે જ ખડકાવાના એમાં બીજો કોઈ એનો કરતા ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ કરતા છે નહીં સમજાણું કઈ એને કરી મંદિર થાય છે ને એ 30 રોજા નું થાય છે ને ત્યાં કોણ કરે ભાઈ તને ખબર નથી પૈસા વાળો કોણ કરે ધૂળ કરે પૈસો પૈસા માં જાય મકાન મકાન માં થાય પૈસા થી મકાન થતા છે એક દ્રવ્ય થી બીજા દ્રવ્ય નું થતું હોય છે આ તો આ જગત થી ઊંધી વાત છે ભાઈ બધી સમજાણું કઈ એ માટી સમજ રખો ધ્યાન રાખો કે ધનાદિ ધન લક્ષ્મી કુટુંબ હારા દીકર્યા થયા બધું આ થયું ધૂળ થઈ મકાન હારા થયા બારી બારણા હવા પાણી હરખા રહેશે ને શરીરને સ્વચ્છતા રહે ને એવે ઠેકાને મકાન ડુંગર ઉપર બનાવી દેવાય છે હારામાં હારી જગ્યો ત્યાં ઊંચે બનાવી દે સમજાય છે હવા પાણી રહે અને આરોગ્ય હોય તો બધું ઠીક પડે ધૂળમાં નથી થી સાંભળ ને જેટલા લક્ષ પર ઉપર જાય તેટલો તારો પરાશ્વાસ નાશ થાય છે સમજાણું કઈ હો કાંધીભાઈ કઈ જાતની વાત આવી આ વિતરાગની એવી વાત છે આવી વાત વિતરાગની લોકો સાંભળી સાંભળી નથી બાપા તારું સસું ભીન છે પ્રભુ આ રજકણો આ શરીરના માટીના આવીને પીણ્યા એ તારા નથી અને એને કઈ લગ નિરોગતા રોગતા થાય બારના નિમિત્તે એમાં તને શું લાભ છે દ્રષ્ટિનો મોટો ફેર उसका उपकार तो धर्म ही है आत्मा नो उपकार तो एक धर्म छे भगवान शुद्ध आनंद सागर चैतन्य पूर जे पड़ो छे आत्मा एनी अंतर में एकाग्रता संजग दर्शन ज्ञान चारित्री एकाग्रता ये आत्मा ने उपकार ने लाभदायी है બાકી કોઈ આત્માનો ઉપકાર છે એ ઉલો શુદ્ધ ભાવ થાય ઉપકાર નથી એમ કીધું ભાઈ એમાં
સમજાણું કાય એ કે છે શુભ ભાવ રે એનાથી પુણ્ય બંધાય શરીર ને ઉપકાર થાય એટલે શરીર કઈ ઠીક મળશે એ કે છે પછી તારા આત્મા ને કઈ લાભ સમજાય છે કાય ભગવાન આત્મા એ પુણ્ય ને પાપ ના પરિણામ થી પણ જીવને તો નુકસાન જ છે શુદ્ધ અણાકુર ચૈતન મૂર્તિ આનંદ નો પંડ પ્રભુ સચિદાનંદ જ્યાં સુધી આત્મજ્ઞાન ન કરે ત્યાં સુધી બધા એને ભાવો નુકસાન નું જ કારણ છે એક આત્મજ્ઞાન આત્મદર્શન આત્મ શાંતિ એક જ જીવને ઉપકાર છે બાકી પુણ્યનો વિકલ્પ શરીર લક્ષ્મી કોઈ જીવને ઉપકાર છે નહીં સમજાય છે ઉસી કા અનુષ્ઠાન કરના ચાહીએ દેખો એનું અનુષ્ઠાન કરવું જોઈએ ભાઈ આત્મા મહાન પદાર્થ છે ને પ્રભુ તારા પદાર્થમાં શું ભર્યું છે એ તને ખબર નથી શાંતિ પૂરણ પડી છે અનંત આનંદ છે ભાઈ એવો તું આત્મા છો એ પુણ્ય ને પાપ શરીર તું તે નથી જેમાં નથી તું તેમાંથી તને ઉપકાર કેમ થાય જેમાં નથી તું પુણ્ય પાપના પરિણામમાં શરીરમાં લક્ષ્મીમાં છોકરામાં જેમાં નથી તું તેનાથી તને ઉપકાર કેમ થાય સમજાણું કાય જેમાં નથી તું તેના લક્ષ કરવાથી તને નુકસાન નુકસાન અલાભ છે આ તો બધું ઉડી જાય છે બાયડી છોકરા હારા થયા છોકરા હારા ત્યાં હરખ થયા ને હે ચુનભાઈ પાકી થતી નથી એને કોઈ દી નક્કી કરી નથી ઉડાવ વાત બહારની 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 એ ઉડાવની સાંભળીને ઉડાવની વાત હું એ આડી અંતરમાં થરીમાંની શું ચીજ છે એના માચમ એનો મહિમા આવ્યો નથી વીજળીના ગબકારા જેવા સંયોગો એ સંયોગમાં જ એની અંદર માત્ર કંઈક આને લઈને કંઈક આને લઈને લાભ એવી અનાદિથી માનતા નહીં પડી શકે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે મારો સ્વાશ્રય ભાવ એક જ મને ઉપકાર છે એવો એને અનંતકાળમાં યથાર્થપણે નિર્ણય કર્યો નથી એનો અભ્યાસ જ નથી અભ્યાસ જ પરનો આખો થઈ ગયો છે ને શરીરમાં જરી ભોગનું સુખ મળે તો કે છે કદાચ શરીર ને ચીર પણ તારા આત્માને તો નુકસાનકારક છે સમજાણું કાંઈ હા તો વિતરાગની વાતો છે ભાઈ ત્યારે હવે શિષ્ય પ્રશ્ન કરે છે હા એ તો શ્લોક પૂરો કરે છે આત્મ હિત જો કરતું હે તો તન કો ઉપકાર ઉપકાર બોલશે આગળ થઈ ગયો જો તન કા હિત કરત હે તો જીવ કો અપકાર આત્મ હિત જો કરત હે તો તન કો અપકાર એ તનને શરીરને નુકસાન કરનારા છે આત્માનું હિત અંતરદર્શન જ્ઞાન ચારિત્ર આત્માનું હિતનું કરનાર છે એ શરીરને લાભ કરતા નથી એટલી વાત લેવી ત્યાં અપકારનો સમજાણો શરીર ઉપર લક્ષ નહીં રહે શરીરનું થવાનું છે થશે પરદ્રવ્યનું થવાનું થશે મારા દ્રવ્યનો લાભ લઉં ને પરદ્રવ્યને માટે મને કંઈ છે નહીં જો તનકા હિત કરત હે તો જીવનો અપકાર જે શરીરને માહિતી અનુકૂળ દેખાય પૈસા લાડવા દાડવા સ્ત્રી કુટુંબ સેવા માવજત કરનારા ખમા ખમા સમજાણો સેવા કરનારા જોવા મળ્યો કેમ ગયા ગાંધીભાઈ આ સેવા કરનારા હોય કેવા જો ને વિરજભાઈ કેવા સેવા કરતા હતા
તમે લાભ કરો કે નહીં આત્માને જરીએ નહી. બધા ઉભી ઉભી આમ કામ સેવા કરે, બાજુ બૈરાવ બિચારો દીકરીની પેઠે કામ કરતા જાય. ગણકુવર સુંદરભાઈ નો કામ સેવા, દીકરી કામ ન કરે હું બાપુજી નું શરીર લુવે, હુતા ને હુતા પેશાબ ધારા સાફ કરે એની મેવાય, સાફ કરે એની મેવાય. કઈ એમાં શરીરને કહે છે ભલે ઠીક હો, પણ આત્માને તો એના તરફનું લક્ષ્ય એટલું નુકસાનકારક. અરે અરે મારી વાત આ કર્યાજીને એનો છુટકારો નથી ક્યાંય. મરી જાય દુનિયા એને બીજી રીતે રસ્તે ચડાવી દે, આવડે આ માર્ગ વિના એનો ઉદ્ધાર નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગે કહેલો સત સર્વ માર્ગ આ એક જ છે. સ્વદ્રવ નો આશ્રય કરવો, પરદ્રવ નો આશ્રય લક્ષ્ય છોડવું, એ વિના તને લાભ છે ને એમ કે સાંઈ મૂળ તો. અથવા હવે ખીસ નો પ્રશ્ન છે, કાય કા હિત સોચા જાતા. એક મહારાજ સાંભળો, શરીરની હું વાત કરું કાંઈ. શિષ કે છે તમે તો કાઢી નાખ્યું બધું, એ કાય કે દ્વારા આવને વાળા ઉપકાર કા વિચાર ક્યાં જાતા હે. શિષ કે છે સાંભળો મહારાજ, હો જરી એક વાતો સાંભળો મારી, અમે કઈ છે એકદમ કાઢી નાખો બધું. દેખીએ કહા જાતા શરીર આજમ ખરું ધર્મ સાધન, શરીર એ ધર્મનું સાધન છે અને શરીરને લક્ષ્મી સાધન પરંપરા બધું આત્માને લાભનું કારક છે. થઈ ગયું શિષ કે છે, પ્રશ્ન કરે છો એ હમણાં તો કરો ને, પણ બધું હું કરે નાખે જ્યાં ત્યાં લાકડા હતી. શરીર ધર્મ સેવન કા મુખ્ય સાધન સારા હે મહારાજ, તમે એટલું બધું કાઢી નાખો. પણ દુનિયામાં ક્યાંય ગમ શરીરે સુખી તે સુખી, શરીર તો ગોખી રાખ્યું સામે ખોટે ખોટા સૂત્ર માંડી જાય. એ શિષ્ય હો કે અમે તો એમાં મળીએ છીએ કે શરીરે સુખી તે સુખી ફરવા તે મૂંડ છો મારા, હવે ક્યાંથી કહ્યું શરીરને સુખ એમાં તને શું છે. સુખ એટલે શરીરમાં નિરોગતામાં તને શું છે. બિલકુલ નિરોગતાથી આત્માને લાભ નથી, પણ નિરોગતા છે એનું લક્ષ જતા તને એકનું પાપ જ બંધાય. એનું ગીઠી મળી તમે બધાને કહ્યું, વાત તો ગયો હા કરજે એવું લાગે છે. સમજાણું શરીર ધર્મ સેવન નું મુખ્ય સાધન શરીર હારું ન હોય. મહારાજ તમે ધર્મ ધર્મ કરો, ખાતા નીકળતા હોય, બે આઈને કીડું ટૂંકતી હોય ભાંગતી હોય, અને એકસો પાંચ પાંચ ડિગ્રી તાવ હોય, છ છ ડિગ્રી તાવ હોય, ધમધમાટ હોય. હવે તમે કે શરીર ધર્મ નું સાધન નથી, પણ આ ધર્મ આવું શરીર હોય તો ધર્મ થાય. એ વિના થતી સામાયિક કરવી હોય બેઠું ત્યાં શરીરમાં છ છ ડિગ્રીના તાવ વખતે પણ ધ્યાન કરનાર આત્માનું ધ્યાન કરીને શાંતિ ને વેચતા હોય. તારા એને ઘરે શું કામ છે ત્યાં સમજાવું કાંઈ. શરીરમાં એકો છ છ ડિગ્રી નો તાવ, સાત આઠ ડિગ્રી નો તાવ એને ઘરે રહી જ, મને ક્યાં સ્પર્શ છે. પૂછી ભલે સૂતો હોય બે નો તો સમજાય છે. આત્મા અંદર થી જુદો પાડીને લક્ષ કરીને વેદન કરે, શરીર ક્યાં એને નુકસાન કરે મારા. સમજાણું કાંઈ. મુનિ મહારાજ સંતો દિગંબર મહા જંગલમાં વસતા હોય, વીછીના કરડ હોય, આમાંથી એક કુરાંકી વીછી રેતાડી નીકળ્યા પાંડવી જ્ઞાનમાં બેઠા વીછી કરડ્યા નામબાઈ કહ્યું. ત્યાં ક્યાં ડાક્ટર બેઠા હતા તરત ત્યાં હે પાંડાપિંડી કરો ને કાપી નાખો એને જ્યાં એટલું કડ્યું છે ને ત્યાં ફલાણું છે ને. આવી પીડા નરકમાં અનંતવાર સંયોગી મળી, અમે સંયોગી ચીજમાં નથી.
हमें जहाँ सही त्या संयोग अड़ता एवं अंतरदृष्टि फेर भी मीठ माडी ने अंदर पीड़ा हो आनंद में विचीकरण में तो विजय कड़े दरार नहीं जाए तो आय 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 हाँ हमल नहीं तो जड़ नहीं संदेशा थी निमित्त थी नहीं तो पोते फिर विचारे कहवाये निमित्त क्या थी बात आ तो केवु से आवा वक्ते आवी पिराई तो हजी बे डिग्री करिए तो ठंड नवन होवा कह भांगिया फेबला नटवाई ये वाल मुझबेन ना खुलाब था मुझबेनो छेले एने बहादुरी करी हा मुझबे था ना पहले तो फिर गया था नवन हाड़ी नोता ग्रस्त मानस घना लाखों तो छोटे साल में लगेला लाख के पंदर लाख सोल लाख चौदह लाख के तीन ग्रस्ती वे तो आ बदा जरीक हूँ करे हूँ से क्या भाई रखे क्या आ तो एक हाड़ी ना है करे पर मारा मरता भड़का भड़दार करो हाँ मरता पीड़ा उपड़िया शू कह भाई हाँ बोलाओ लाल भाई ने बोला के डॉक्टर ने बोलाओ पैसा वाला मानो डॉक्टर ने बोलाओ लाल भाई ने बोलाओ हमारे बोला क्या तो ठीक थी बपोरे पूछ बोलाओ डॉक्टर बोला के बोलाओ लाल भाई ना की लाल भाई बोला मान्यो अरे मुलजी भाई आ शरीर नो रोग था ये आत्मा देखे से आत्मा एनो जाननार छे शरीर नो ये आत्मा मा रोग नथी आत्मा तेनो जाननार शरीर ना रोग काया नो धर्म जीव पद मा जणाय छे शरीर नो रोग जाने शरीर नो रोग आत्मा जाने मुझबाई कहे छे के आत्मा पोता ने जाने पर ने जाने ए आ तो मुझबीन वास એમ તો એનો તો અભ્યાસ ઘણા વર્ષની બીજી વાત વીજભાઈ ને લાઈન દીધી એને ઘણા વર્ષનો અભ્યાસ એ તો કઈ નહીં તો જુદી જતો માણસ આ તો પછી હારી નોરમાં રાજુ પડે એની હા ભાનુભાઈ વખતે હિંમત રાખી હતી બધા એમ ભાઈ આમ તો છે વરનો જવાન છોકરો બે વર્ષના પરણી કરે તમારા સ્થિતિ પૂરી થાય વખતે ચાલ્યો જાય કસુમા બેન કે આ પણ ચાલ્યો સ્થિતિ પૂરી થાય ત્યાં જાય તમને રસ્તે થાય રોવાનો મળે સહજાનંદી શુદ્ધ સ્વરૂપ મળદું પડીને લઈ જાય છે વરોનો જવાન મોટા 20 લાખ માં પરણેલો છોક 2 વર્ષની પરણી બાઈ છોકરી હવે થાય છે શું છે થાય સમજાણું કાંઈ જો ભરતો હા એક શબ્દનો આપણો ભાઈ કીધું બોલે રજનીભાઈ છે ને બેરિસ્ટર મુંજમાં દીકરી બેરિસ્ટર બાપુજી છેલ્લે આમ બોલ્યા હતા રોગ દેખે આત્મા આત્મા રોગ નહીં જાણે ન્યા લક્ષ કરે કઈ રોગ છે રોગ છે હું જાણું એમ લક્ષ કરે એટલું જોર તો કર્યો સમજાણું કાંઈ આત્મા આત્મા ને જાણનાર જડ ને જાણવા ઉપર લક્ષ રાખે ત્યાં રાખે અહીં રોગ છે અહીં રોગ છે હું જાણું હવે મારે ફોન કરું એમ નક્કી કરે સમજાણું કાંઈ આત્મા હું પોતે મારે પોતાને જાણનાર એમાં પણ સમોળ મમોળ અવસ્થાને પણ નહીં ભેદ નહીં ભેદ નહીં ભેદ નહીં જાણનાર દેખનાર જાણનાર દેખનાર સોને ઓ જાઓ છૂટી સમજાણું કાંઈ એને પછી જન્મ મરણ ન હોય હોય તો એકાદ બે હોય આવી સ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ એમાં આત્માને પર વસ્તુ કાંઈ લાભદાયક છે નહીં આ શિષ્યથી મારા ધર્મ સેવનનું શું સાધન ઇતના તો નહીં આ એમાં રોગાદિ હો જાય તો ઉસકે દૂર કરને કે લીએ પ્રયત્ન ભી કહે જાતે સાધન ભી છે સાધન નથી એમ નહીં જાણનું છે વધારે તો
हम जानो उसके दूर करने के काय के रोग आदि अपायों का दूर किया जाना मुश्किल भी नहीं, पर बहुत मैं हम कहता हूँ शरीर में रोग आवे ने नुकसान टी न सके रोग नहीं ध्यान थी रोग मटी जाए थे। आत्मा ने आम लाभ थे आम ही लाभ थे यही सिद्ध करूँ सर। दूर करने के लिए प्रेम के काय के रोग आदि का उपायों का दूर किया जाना मुश्किल भी नहीं, कारण कि ध्यान द्वारा रोग आदि का दूर किया जाना आसानी से कर दिया जाता है। अंतर में ज्ञान में ध्यान करो रोग मटी जाए, इन्हें कारण पुन गुण बंधाई जाए ने रोगे घटी जाए कि आत्मा तो लाभ थी जाए पर रोगे घटी जाए शीश के थे समझाणु कहा सुखन जी देखो केवा प्रश्न करते हैं। आत्मा 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 अंदर ज्यां शुद्ध चैतन्य अड़ाई चिड़ियो त्या तो शुद्धता तो वे, पर कहते कहीं राजा दी बार पाम पुण्य बंधाई जाए शरीर में निरोगता थी जाए ध्यान थी बेफोल थाय समझाणु कहीं शीश नो प्रश्न ध्यान मती कह दियो ध्यान नु फल मती कह दियो कह दू લક્ષ્મી માંથી નહીં ફલાણ માંથી નહીં હવે આંબળે હા ઊંડાથી ને નુકસાન કરનાર છે ને આત્માનું અનુષ્ઠાન નુકસાન કરનાર છે શરીરને ના ના આત્માનું ધ્યાન કરે તો આત્માને પણ લાભ થાય અને એમાં શરીરને લાભ થાય નિરોગતા થાય પુણ્ય બંધાઈ જાય શુભરાથી નિરોગતા થાય સ્વચ્છતા થઈ રહે ધ્યાનના બે લાભ શરીરને લાભ કરે એમ શિષ્ય પ્રશ્ન કરે છે એ દ્વારા આસાની સે દરકિયા જાતા એમ મારી સહેજી આત્માનો અંદર એકાગ્ર થતા એવું કોઈ પુણ્ય બંધાઈ જાય રોગ ઘટી જાય શરીરમાં રોગ ઘટી જાય નિરોગતા થઈ જાય બે ને લાભ થાય હા આસાનીથી ધ્યાન લાગુ પડી જાય એવું કામ પુન બંધાઈ જાય શરીર રોગ થઈ જાય ભરતંત્ર કોઈ પુન બંધાઈ જાય સાતાનો ઉદય રોગ મટી જાય જૈસા કે તત્વાનુશાસન મેં કહા દેખો હા કે ને આ લોક સંબંધી ફળ હે યા જો કોઈ પરલોક સંબંધી ફળ હે દોનો કા ફળ પ્રધાન કારણ ધ્યાન હૈ જો તત્વાનુશાસન માં કીધું કે છે આ લોકનું પણ ફળ મળે પુણ્યાદી શરીર નિરોગતા થાય અને આત્માને શાંતિ અંદર ના ધર્મ ધ્યાને બે મળે મતલબ ગયા કે જાણસ ન દુર્લભ કિંમતી ધ્યાન ને લીધે કોઈ પણ દુર્લભ છે નહીં ઓલો શિષ્ય કે છે ધ્યાન સે સબ કુછ મિલ સકતા હૈ ઇસ વિષય મેં આચાર નિષેધ કરતે ધ્યાન કે દ્વારા કાય કા ઉપકાર નહીં ચિંતન કરના એ મૂળ શરીર ને ઠીક નહીં ચિંતન કરીશ નહીં અરે કાયા ની તો એની મળે થવું એ થાય છે આત્માનું ધ્યાન કર આત્માનું હા કાયામાં ફિક થઈ જાય એ મૂકી દે ઠીક હા ઇત ચિંતામણી દિવ્ય ઇત પિણ્યાક ખંડકમ ધ્યાનેન ચેઉંદમે લંબે લંબી કા ઇન્દ્રિતમ વિકનો ઇસી ધ્યાન સે દિવ્ય ચિંતામણિ મિલ સકતા હૈ શું કહે છે જેના ધ્યાન થી દિવ્ય ચિંતામણિ પરમાત્મા શાંતિ મળે છે ઇસી સે ખલી કે ટુકડે ભી મિલ સકતે એક ખર નો ટુકડો ખોલ નો મળે ક્યાં ધ્યાન કે દ્વારા દોનો મિલ સકતે તબ વિવેક લોક કિસ ઓર આદર બુદ્ધિ કરેગા ન્યા લખ રાખશે મને આમ થઈ જાય શરીર હું ધ્યાન કરું ધર્મ ધ્યાન કરું તો મને શરીર નિરોગતા છે ન્યા લક્ષાનું છે ને ચિંતા ન્યા કરવી છે આ ક્યાં મળ્યો મળી કે પાછું સમજાણું કાંઈ આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ એનો આશ્રય કરીને એનો આશ્રય કરતા થઈ હું થશે છે જે પણ આશા કરવી નહીં ચિંતા કરવી ચિંતામણી રતન જેનાથી મળે એનાથી ચિંતામણીને ઈચ્છે કે મને ખોણો ટુકડો આપજો ચિંતામણી થઈ મળી કે ચિંતામણી દેવ અધિષ્ઠિ પછી હું કહે ચિંતા કે ખોડો ટુકડો લાગ્યો પણ એની મજા નહીં આની પાસે
चिंतामणि पाए तो एम कह लाख लाख मेल बनाओ है हिंडोला हितका नाखो होना ना हाकड़ू नाखो आ करो आ करो एम तो एम हो चिंतामणि पाए चिंतामणि पाए मारा खोल नो टुकड़ो मगत हो मूर्ख तो एम भगवान आत्मा पुण्य पाप ना राज रहित वस्तु छे तेना ध्यान मा चिंतामणि आत्मा नी शांति प्राप्त है एनी मागनी करने एनी मा मारी निरोगता था ना आता आ गया मूर्ख आज कर जाते हैं एम कैसे हम जानू काय ये ज्ञान थी दिव्य चिंतामणि मिल सकती है इससे खाली टुकड़े भी मिल सकते हैं जबकि ज्ञान के द्वारा दोनों मिल सकते हैं तो वीर के लोग किस और आदर बुद्धि करेंगे होना ऊपर ध्यान रखे चिंतामणि ऊपर के टुकड़ा ऊपर एक तरफ तो देवा दृष्टि चिंतित अर्थ को देने वाली चिंतामणि जो पत्थर में जो है ना एक देव दृष्टि दूसरी तरफ बुरा छोटा खड़ी का टुकड़ा बुरा ने छोटा पाटो खड़ीलो जूनो खोड़ो टुकड़ो जूनो फेलो है जूनो खोड़ो बुरो ये दोनों भी यदि ध्यान के द्वारा जरूर मिल जाते हैं तो कहो दोनों में से किसकी और विवेक लोभ के नाश करने के विचार करने में शत्रु आदर करेंगे किसकी और विवेकी लोभ के नाश करने के विचार करने में चतुर पुरुष कौन कौन आदर कर सके अज्ञानी भले माने बीजू विवेकी लोभ ना नाश करवा वाला विचार करवा मा चतुर पाता है विचार करवा मा डायो ये पुरुष कौन आदर करे चिंतामणि नो आदर करे क्या नो करे चिंतामणि चैतन्य चिंतामणि से चिंतामणि भगवान आत्मा चैतन आनंद कंद चिंतामणि जेटली एकाग्रता है एटलू फल शांति नु तरत रोकड़ियों मू थे समझाणु कहा भगवान आत्मा पूर्ण आनंद थी पीड़ो से चैतन आनंद चैतन चमत्कार आनंद नो चमत्कार परथी खसीने जेटलो आत्मा ना आनंद में एकाग्र आयो एटलो तात्कालिक शांति ने आनंद नु फल मळे एवं चिंतामणि आत्मा छे समझाणू काय हा पत्र आ नथी एने माचम आवतो नहीं हूँ आवड़ो ये पत्थर की किमत लगे पत्थर नु किमत करनारो किमत केवो किमती छे भगवान जाने हूँ आवड़ो मोटो लक्ष्य जेनु वर्तमान पर्याय ने राग ऊपर छे अने संयोग ऊपर छे पर्याय ना उसनी पाछळ भगवान मोटो बिराजे छे सच्चिदानंद प्रभु पोते ध्रुव स्वरूप छे એના શરણમાં એને માચમ લાગ્યા વિના આશ્રય લે કે છે જેને આવો આશ્રય મળ્યો જે ચિંતે તેટલું થાય અને ચિંતામણીમાં ચિંતે એટલું બહાર મળે આમાં પણ ભગવાન આત્મા જેટલો એકાગ્ર થાય તેટલી શાંતિ તત્કાળ મળે ભગવાન અતિન્દ્રિય આનંદ નો સાગર છે સુખ નો સાગર નો કહ્યું પૂર પૂર છે એમાં જેટલો સન્મુખ થઈને એકાગ્ર થાય તાત્કાલિક ચિંતામણી અતિન્દ્રિય આનંદ ના સ્વાદ ને આપે એને હવે પુણના પુણના ફળ નું કામ હું છે તારે સમજાણું કાંઈ એની કટાક્ષ દ્રષ્ટિએ ચક્રવર્તી ચૈતન કંપીને ઉઠે જાગે હે મંદર થી એના શરણ લેવા છે કોના શરણ લેવા છે સમજાણું કાંઈ એની એક નજરને નજર પડવાથી નિધાન આખું ખ્યાલમાં આવે એવો ભગવાન આત્મા
भाई एनी चिंत एनी एकाग्रता विवेकी चतुर पुरुष ने होए कि एने त्या कोलना टुकड़ा मांगवानी पुण्य नो पाप पुण्य थई जो पछी स्वर्ग मळजो शरीर निरुग रही जो मारा खोलना टुकड़ा छे खोलना ते हड़ेला હા કથા છે ત્રાજી એટલે આમ છે ને આમ કરે એમ કે છે જેને સામું જોતા ભગવાન જાગીને શાંતિ આપે એવો પરમાત્મા પોતે તું છો એની માગણી ક્રિયા માગણી કરે કે તે રાગ ને પૂન બંધાય પછી શરીર નિરોગ રે સ્વર્ગમાં જઈએ દૂધના ટુકડા હળીલા હળીલા કોળના ટુકડાની માગણી ચિંતામણી મળીને એમ કે છે ભગવાન ચૈતન્ય ચમત્કાર પ્રભુ જેને દ્રષ્ટિમાં બેઠો એને એકાગ્રતાની ચિંતામણીનું ફળ તો તાત્કાલિક મળે છે એને કોની ઈચ્છા કરે આખા જગતના રાજ હોય તો પણ ખોળના હળિયા ટુકડા જેવા છે ઇન્દ્રના પદ મળે તોય સંકીટીને હળેલા ટુકડા ખોળના જેવા છે એમ કે છે સમજાણું કાંઈ ભાઈ તારા નાથની તને ખબર નથી સમજાણું કાંઈ એ સ્વામી સહજાત્મ ભગવાન આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો એ ચિંતામણી ચિંતવે એવું પ્રાપ્ત એવું અર્પણ એમ કે હવે એની ક્યાં કે છે ક્યાં આમ થશે જરી પૂન બંધાશે શરીર ઠીક રહેશે સ્વર્ગમાં જઈશું પછી રાજ થશે અરે આવા ઈચ્છા હોય એને સમજાવું કાંઈ હો કઈ રાઈટ હું દૂર જવું છું જો ઈચ્છા કરશે એમ કે છે શરીર સારું રેટ બધો ખડીલા ખોલના ટુકડા છે કે મારા અરે આ માણસના હરકા ચૈતન જડ ચૈતનથી જુદ્યું જુદા તદ્દન જુદા કોઈ ઉગમણે આથમણે શેઠે સીમાડે મેળ નમળે બે ને શરીર ને આત્મા ને તદ્દન રજકણ ક્યાંક આવીને ચોક્યા સાહેબ કયું નતું એક ઝેર પણ પરમેલા રજકણો પહેલા તે દેખતા તને ઝેર થતું એ રજકણો આવીને અહીં ચોક્યા તે ઝેરના એની ઉપર તને પ્રેમ થાય બટકા ભરી લઉં જાણી શું કર્યું આ વેરી છે તારા પૂર્વના રજકણો ઝેર પણ પ્રણમેલા છરા પણ પ્રણમેલા વાઘના મોઢા પર આમ સડબાઈ મન આયા એ મોઢો ના રજક અહીં આવ્યા છો અત્યારે એનો તને પ્રેમ પરમાત્મા પડ્યો છે ભગવાન અંદર ને આ તો બધાને આપે છે કેવું જો એમ નહીં કે ફલાણા મોટા ને બાયડી છોકરા ને નહીં દીકરા ને નહીં બધાને માટે એમ છે હા ગમતે નોતનું છે એ શ્લોક સંબંધી ફળ કાય કી નિરોગતા દેખો આ લોકની સંબંધી કાય ની નિરોગતા અભિલાષા કો છોડકર પરલોક સંબંધી ફળ કી સિદ્ધિ પ્રાપ્તિ કે લીધે આત્મા કા ધ્યાન કરના ચાહીએ પરલોક એટલે આત્મ સ્વભાવ હો અવચન લોક પરલોક ઈ પરલોક છે સમજાણો ધ્યાન રુદ્ર મળ્યો યો સબ રુદ્ર ધ્યાન કા ધ્યાન યા હર ધ્યાન હૈ જો આલોક સંબંધી ફળ કે ચાહને વાળો હોતા હૈ આલોક ની ઈચ્છા વાળા ને હર ધ્યાન રુદ્ર ધ્યાન જ હોય છે ધર્મ ધ્યાન આત્મા નું ધ્યાન બિલકુલ હોતું નથી જો આ લોકો નો વિચાર કરે ત્યાં ભૂલી જાય છે કે બધું આમાં ઇસ્લામ નું ફાટી ભૂલી જાય અંદર એકાકાર થઈ જાય પાપમાં હા ભાઈ આંખી ભલે ઉગાડી રે જેમકે આપણું જનક થઈ જાય પણ એવો વિકલ્પ આવ્યો હોય ને કોઈનો
સમજી જાય એમ, ઓલી સમજી જાય અંદર માં એમ કે છે. આ લોક સંબંધી ફળના ચાના વાળામાં રૌદ્ર નાર ધ્યાન છોડકર જન્મ શુકલ ધ્યાન થી ઉપાસના કરની ચાહે છોડ હવે એનું, હવે તો કેવું અનંત કાળથી કે છે. એની ચિંતાઓ તો અનંત વાર કરી પણ તે આત્માની ચિંતા કરી નથી. સમજાણું કાંઈ બાકી આત્માના સ્વભાવ તરફની દ્રષ્ટિ અને જ્ઞાનની ભાવના એની રાખી. ગુણ થશે, નિરોગતા થશે, ધૂળ થશે, એ ભાવના ધર્મીને હોય નહીં, ધર્મીને આત્માની એકાગ્રતાથી શુદ્ધિ વધે એ ભાવના હોય.